નવસારીમાં નાગરિક સમર્થન સમિતિના નેજા હેઠળ NRC અને CAA સમર્થનમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. નવસારી અને સાંસદ CR પાટીલની ઉપસ્થિતિમાં નીકળેલી આ રેલીમાં હજારો લોકો જોડાઈને કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા NRC અને CAA કાયદાનું સમર્થન કર્યું હતું. આજે નવસારીના અગ્રણી નાગરિકો નાગરિકતા સમર્થન સમિતિના નામે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થઈ એક સભા કરીને ત્યાર પછી રેલી કરીને મોટી સંખ્યામાં અહીંયા કચેરી કલેક્ટર કચેરી આવેલા હતા. તેમના આગેવાનો દ્વારા અમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સરકારશ્રીનો જે CAA એમેન્ડમેન્ટ બિલ છે એના સમર્થનમાં એ લોકોએ રેલીનું આયોજન કરેલું હતું અને આવેદનપત્ર સમર્થનના પુરાવા રૂપે સરકાર સુધી પહોંચાડવા માટે અમારી સમક્ષ રજૂ કર્યું છે. તેઓનું આવેદનપત્ર અમે સ્વીકાર્યું છે અને આ આવેદનપત્ર અમે સરકારને એમની જે લાગણી છે પહોંચાડીશું એની ખાતરી. નમસ્કાર મિત્રો, લોકસભા અને રાજ્યસભાની અંદર CAA નો જે બિલ હમણાં સંપૂર્ણ બહુમતી સાથે એ મંજૂર કરવામાં આવ્યું અને એ બિલની અંદરની જે જોગવાઈ છે એમાં 2014 સુધીમાં જેટલા પણ લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી આવ્યા છે, જેમાં હિન્દુ, બૌદ્ધ, પારસી, ક્રિશ્ચન અને જૈન એ સમાજના લોકો છે, જે લઘુમતી સમાજના હોવાને કારણે એમના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યા છે, એમના માં અને બહેનો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા છે, નિર્દોષ આ લઘુમતીના લોકોની હત્યા કરવામાં આવી છે અને એનાથી ડરીને જ્યારે લોકો ભાગીને આપણા દેશમાં હિન્દુસ્તાનમાં આવ્યા છે એમને નાગરિકત્વ આપવા માટેનો આ કાયદો બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસ, આપ, મમતા પાર્ટી, લેફ્ટવાળા એ ગેરસમજ ફેલાવીને એક સમુદાયને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે અને એના દ્વારા આ દેશની અંદર શાંતિને ડોળે છે, હિંસા અને અરાજકતાને પ્રોત્સાહન આપી રહી છે અને આજે એના સમર્થનમાં, બિલના સમર્થનમાં અને મોદી સાહેબના નિર્ણયને સપોર્ટ કરવા માટે આખા દેશમાં આજે કરોડો લોકો રોડ પર ઉતરી આવ્યા છે. નવસારીની અંદર પણ આજે હજારો લોકો આ બિલના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસે એના માટે આ ચેતવણી છે કે જો એ સમયસર આ બિલના વિરોધમાંથી પાછે નહીં આવે અને આ દેશને કોમી હિંસામાં કે હિંસાને અરાજકતાના વાતાવરણમાંથી બહાર નહીં લાવે તો કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જાય એ પ્રકારનું વાતાવરણ આજે લોકોના દિલમાં છે અને કોંગ્રેસે આને એક ચેતવણી રૂપ સમજવું પડશે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું પડશે.